हेलो फ्रेंड्स, वेरी वॉर्म वेलकम टू एलके एकेडमी। आई होप एवरी वन ऑफ यू इज सेफ एंड डूइंग वेल एट योर होम। तो आज अमे तमारा माटे लईने आव्या छे करंट अफेर्स एप्रिल थर्ड पार्ट। आई होप के तमे आगळना जेटला पण बधा करंट अफेर्सना लेक्चर्स छे ते जोया हशे। तो आजनो जे आपणो प्रथम टॉपिक छे, जे पहेलो टॉपिक छे, ते बहु सरळ टॉपिक छे अने ए छे एक्सरसाइज शांतिर ओग्रोशेना। बराबर, तो बांग्लादेश द्वारा करवामां आवती, बांग्लादेश द्वारा शुरू करवामां आवेली एक बहुराष्ट्रीय लश्करी एक्सरसाइज छे, जेनुं नाम आपवामां आव्युं छे शांतिर ओग्रोशेना। बराबर, अत्यारे तमने खबर होय के कोरोना काळ पछी फर्स्ट टाइम जो आपणा प्राइम मिनिस्टरे कोई बीजा देशनी मुलाकात लीधी होय तो ए कयो देश छे? बांग्लादेश छे। બરાબર, અને કેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની મુલાકાત લીધેલી? કારણ કે બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવાના અવસર પર ભારતીય પ્રાઇમ મિનિસ્ટરને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું। બરાબર, તો બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત શાંતિર ઓગ્રોશેના બંગાળી શબ્દ છે। બરાબર, શાંતિર ઓગ્રોશે જે બાંગ્લાદેશમાં 10 દિવસ સુધી ચાલી હતી તે 12 એપ્રિલ 2021ના રોજ કેવી થઈ છે? પૂરી થઈ છે। વર્ષ 2021 એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે। બરાબર, તો 1971માં બાંગ્લાદેશને આઝાદી મળેલી। ક્યાંથી આઝાદી મળેલી? તો કે જે પાકિસ્તાન છે, અત્યારનું જે પાકિસ્તાન છે, તો એ પહેલા પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ કરીને બે દેશો હતા, નિયંત્રણ એક દેશનું હતું એના પર। બરાબર, જેને બાંગ્લાદેશમાં ઘણી લાંબી લડત બાદ પાકિસ્તાનથી અલગ થઈને બાંગ્લાદેશ નામનો નવો દેશ બનાવવામાં આવ્યો અને ભારતીય સેનાએ પાકિસ્તાનની સેના સાથે લડીને બાંગ્લાદેશનું નિર્માણ કરાવેલું। બરાબર, ત્યારે ઇન્દિરા ગાંધી આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા। શું છે એક્સરસાઇઝ? તો આ કવાયત એ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણી અને બાંગ્લાદેશની મુક્તિની સુવર્ણ જયંતિ ઉજવણી માટે યોજવામાં આવી છે। બરાબર, તો જે સ્થાન આપણે ત્યાં મહાત્મા ગાંધીનું છે તે સ્થાન બાંગ્લાદેશમાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાનનું છે। બરાબર, તો એમની જન્મ શતાબ્દી વર્ષ છે 2021મું વર્ષ, અને બાંગ્લાદેશની જે ઇન્ડિપેન્ડન્સ મળેલું 1971માં તેનું 50મું વર્ષ છે, સુવર્ણ જયંતિ વર્ષ છે। એટલા માટે 2021નું જે વર્ષ છે તે બાંગ્લાદેશ માટે ખાસ છે। તે બાંગ્લાદેશના બંગબંધુ સેનાનિવાસ ખાતે યોજાવવામાં આવ્યું હતું, BBS ખાતે। શાંતિર ઓગ્રોશેના 2021નું અર્થ શું છે? શાંતિનો આગળનો દોડવીર, જે અગ્રેસર રહીને શાંતિ માટે લડતો હોય તેવો સેનાવીર અથવા તો ફ્રન્ટ રનર ઓફ ધી પીસ। થીમ શું હતી આ વખતે? તો આ કવાયતનો વિશેષ વિષય એ સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવાનો હતો અને અસરકારક શાંતિ સંરક્ષણ કામગીરીને સુનિશ્ચિત કરવા માટે પડોશી દેશોમાં આંતર કાર્યક્ષમતા વધારવાનો મુખ્ય હેતુ હતો। તે યુએનના આતંકવાદ વિરોધી એક જે મુહિમ ચાલે છે યુનાઇટેડ નેશન્સની, તે અંગેની એક ફરજિયાત કવાયત હતી। બરાબર, કયા કયા દેશો એમાં ભાગ લીધેલો? તો ભાગ લેનારા દેશોનું નામ છે ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને શ્રીલંકાના સૈનિકોએ યુએસએ, યુકે, રશિયા, તુર્કી, સાઉદી અરેબિયા, કુવેત અને સિંગાપુરના નિરીક્ષકો સાથે આ કવાયતમાં ભાગ લીધો હતો। બરાબર, જો આ દરેક દેશો સાથે ભારતના બહુ મજબૂત સંબંધો છે, તુર્કી સાથે પણ આપણા સંબંધો મજબૂત હતા, પણ જ્યારથી તુર્કીએ જમ્મુ કાશ્મીરને લઈને પાકિસ્તાનનો સાથ આપ્યો છે ત્યારથી ટર્કી સાથેના આપણા સંબંધો થોડા હાલક ડોલક થયા કરે છે। બરાબર, પણ હજુ એટલા બગડ્યા નથી। બરાબર, અને એટલા માટે ભારતે ટર્કી સાથે અહીંયા ભાગ લીધેલો। બાંગ્લાદેશ સાથે જોડાયેલી અન્ય કસરતો કઈ છે, અન્ય જે એક્સરસાઇઝીસ છે તે કઈ છે જેમાં આપણે ભાગ લઈએ છીએ? તો એ છે સંપ્રતિ, જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આર્મી એક્સરસાઇઝ છે। ત્યારબાદ છે ટેબલ ટોપ, જે એર એક્સરસાઇઝ છે, એરફોર્સની એક્સરસાઇઝ છે। ત્યારબાદ છે INBN, એટલે કે ઇન BN કોર્પેટ, બરાબર, જે નેવીની એક્સરસાઇઝ છે ઇન્ડિયા બાંગ્લાદેશ। INBN નો મતલબ શું છે? ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ કોર્પેટ નેવી એક્સરસાઇઝ છે। અને ત્યારબાદ છે સંવેદના, જે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને UAE સાથેની ભારતની બહુરાષ્ટ્રીય કવાયત છે। બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે। નેક્સ્ટ જે આપણો ટોપિક છે તેને તમે અપોઇન્ટમેન્ટના સેક્શનમાં પણ મૂકશો, અને એટલે તમારી જે નિમણૂકના વિષય અંતર્ગત મૂકશો, અને પોલિટી
એટલે કે રાજ્ય વ્યવસ્થા સાથેના ટોપિક સાથે પણ તમે એને જોડી શકો. કઈ રીતના ટોપિક કરંટ અફેર્સ સાથે જોડાયેલો છે? તો કે હાલમાં જ, તાજેતરમાં જ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. બરાબર, જ્યારે નિમણૂક બોલાતું હોય ત્યારે ત્યાં કોઈ ચૂંટણી જેવી પ્રક્રિયા હોતી નથી. બરાબર, કોઈ અન્ય સંવિધાનિક પોસ્ટ પર જે કોઈ વ્યક્તિ બેઠું છે એની સલાહને ધ્યાનમાં રાખીને પદ પર કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, મુખ્ય ચૂંટણી કમિશનર એને આપણે શું કહીશું? ચીફ ઇલેક્શન કમિશનર. બરાબર, તો તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બરાબર, કોની જગ્યાએ એમને બેસાડવામાં આવ્યા છે? તો આની પહેલા જે મુખ્ય ચૂંટણી કમિશનર હતા, જે સીઈસી હતા, જે હતા સુનિલ અરોડા, તો સુનિલ અરોડા હવે નિવૃત્ત થઈ છે અને એટલા માટે એમની સલાહને અનુરૂપ, એમની સલાહને માનીને રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. તો જો એ ઓલરેડી ચૂંટણી કમિશનનો ભાગ તો હતા જ હતા, પહેલા એ ચૂંટણી કમિશનર હતા, હવે એ મુખ્ય ચૂંટણી કમિશનર છે. બરાબર, શું છે ભારતનું ચૂંટણી પંચ? તો આપણે ઘણી વાર આના વિશે ચર્ચા કરી ગયા છે. આખો ટોપિક તમે પોલિટીમાં પણ અલગથી ભણ્યા છો, તમારા માટે આ રિવિઝન છે. બરાબર, તો ભારતીય ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે. બરાબર, ઓટોનોમસ બોડી છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. બરાબર, બંને શબ્દ તમારા માટે અગત્યના. સ્વાયત્તનો મતલબ શું છે? કે કોઈ સરકારી હસ્તક્ષેપ એમાં ચાલે નહીં. બરાબર, મુખ્ય ચૂંટણી કમિશનર જે કહે તે ફાઇનલ. બરાબર, એમાં કોર્ટ પણ હસ્તક્ષેપ કરી શકતી નથી. બરાબર, કોર્ટ કઈ કઈ સ્થિતિ સુધી અથવા તો કઈ હદ સુધી હસ્તક્ષેપ કરી શકે એ પણ આપણા બંધારણમાં સ્પષ્ટ રૂપે લખાયેલું છે. બરાબર, તો આ વાત થઈ ગઈ સ્વાયત્ત સંસ્થાની. બીજી વાત છે બંધારણીય સંસ્થાની. તો ચાલો, શું ફરક છે બંધારણીય સંસ્થા વચ્ચે અને વૈધાનિક સંસ્થા વચ્ચે? બરાબર, 2 મિનિટ તમારી સ્લાઇડ પોઝ કરો અને વિચારો, તમને એનો જે ફરક છે તે ખબર હોવો જોઈએ. બરાબર, તો બંધારણીય સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ કે જ્યારે દેશનું બંધારણ દેશને સોંપવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950ના રોજ, જે દિવસે આપણે પ્રજાસત્તાક દેશ બન્યા, તો તે દિવસ પહેલા એટલે કે 25 જાન્યુઆરી 1950 સુધી જ્યારે બંધારણને માન્ય કરી દેવામાં આવેલું, બંધારણ ઓલમોસ્ટ નક્કી કરી દેવામાં આવેલું, ત્યારે જે જે સંસ્થાઓનો ઉલ્લેખ તમને બંધારણમાં જોવા મળે છે તે સંસ્થાઓને તમે શું કહેશો? બંધારણીય સંસ્થા કહેશો. બરાબર, જ્યારે આપણું બંધારણ લખાતું હતું ત્યારે આપણને ખબર જ હતી આપણા બંધારણના લખવા વાળાઓને કે આપણને ચૂંટણી પંચની અલગથી જરૂર પડવાની છે, જે ભારતની અને રાજ્યોની ચૂંટણીમાં ધ્યાન આપશે. બરાબર, પરંતુ 1950 બાદ જેમ જેમ આપણે દેશ ચલાવતા ગયા તેમ તેમ આપણને ખબર પડતી ગઈ, આપણી સરકારોને ખબર પડતી ગઈ કે આપણે આ પર્ટિક્યુલર ઇસ્યુને એડ્રેસ કરવા માટે એક અલગ સંસ્થાની જરૂર પડશે, બીજા પર્ટિક્યુલર ઇસ્યુને એડ્રેસ કરવા માટે બીજા કોઈ સંસ્થાની જરૂર પડશે. તો આવી જે સંસ્થાઓ છે જેમને કોઈ ચોક્કસ કારણસર સંસદમાં કાયદા દ્વારા અથવા તો કાયદા અંતર્ગત જે સંસ્થાઓ બનાવવામાં આવી તે સંસ્થાઓને તમે શું કહેશો? વૈધાનિક સંસ્થાઓ કહેશો. બરાબર, ચૂંટણી પંચ છે તમારી બંધારણીય સંસ્થા છે, જ્યારે માહિતી પંચ છે, ઇન્ફોર્મેશન કમિશન છે, બરાબર, અથવા તો હ્યુમન રાઇટ્સ કમિશન છે, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, આ બધી જે સંસ્થાઓ છે તે બધી સંસ્થાઓને આપણે વૈધાનિક સંસ્થાઓ કહીશું. કેમ? કારણ કે જેમ દેશ ચલાવતા ગયા તેમ આપણને ખબર પડી, યુએનમાં આપણે જ્યારે જોડાયા, યુએનની ચર્ચાઓમાં ભાગ લેતા ગયા, યુએન રિઝોલ્યુશન્સમાં જ્યારે ભાગ લેતા ગયા ત્યારે આપણને ખબર પડી કે ભાઈ માનવ અધિકારોને એડ્રેસ કરવા માટે એક અલગથી બોડી આપણી પાસે હોવી જોઈએ. અને ત્યારે 1993માં આપણે માનવાધિકાર પંચનું નિર્માણ કર્યું. બરાબર, UNHRC એટલે કે જે કાયદો લાવવામાં આવ્યો તે કયો હતો? નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એક્ટ 1992. બરાબર, એવી જ રીતે આપણે માહિતી પંચ બનાવવામાં આવ્યું કે ભાઈ સરકારોની જે માહિતી છે, બરાબર, અથવા તો જે સંવિધાનિક પદો પર જે લોકો બેસેલા છે, જે સંસ્થાઓ ઓલરેડી કાર્યરત છે, તે વિશે જો સામાન્ય માણસને બધી વસ્તુ જાણવાનો અધિકાર છે, સરકારો જો રાષ્ટ્રીય સુરક્ષાને લગતો
કોઈ મુદ્દો નથી, તો એના સિવાયના કોઈ મુદ્દાને લોકો છુપું રાખી શકે નહીં. પ્રધાનમંત્રી જાય છે વિદેશ તો કેટલો ખર્ચ થાય છે, કેમ એટલો ખર્ચ થાય છે, બરાબર, સરકારો કેટલો ખર્ચ કરે છે, રાજ્ય સરકારો કેટલો ખર્ચ કરે છે, આ બધી વસ્તુઓ પબ્લિકને જાણવા માટે તમારી પાસે શું બનાવવામાં આવ્યું, માહિતી પંચ બનાવવામાં આવ્યું, બરાબર. તો એ ક્યારે બનાવવામાં આવ્યું, 2006માં. તો એને કે તમે કઈ સંસ્થા કહેશો, વૈધાનિક સંસ્થા કહેશો, બરાબર. તો એ જ રીતે ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECI એ એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે જે ભારતમાં સંઘ અને રાજ્યની ચૂંટણી પ્રક્રિયાઓને સંચાલિત કરવા માટે જવાબદાર છે. તેની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ મુજબ કરવામાં આવી હતી. જેમ મેં તમને કીધું તેમ કે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે શું બન્યા, પ્રજાસત્તાક દેશ બન્યા. તે દિવસે જે લિખિત બંધારણ હતું તે ભારતીય નાગરિકોને સમર્પિત કરી દેવામાં આવ્યું. અને 25 જાન્યુઆરીના જે દિવસ છે તેને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કમિશન એટલે કે જે પંચ છે, ભારતીય ચૂંટણી પંચ, તેનું જે સચિવાલય છે, જે મુખ્ય બિલ્ડિંગ છે તે ક્યાં છે, નવી દિલ્હીમાં સ્થિત છે. એ જો અત્યારે કેમ રિલેવન્ટ છે, કારણ કે અત્યારે વેસ્ટ બેંગોલ, તમિલનાડુ જેવા ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, બરાબર. અને એટલા માટે જ આપણા માટે આ અગત્યનું છે, રિલેવન્ટ છે. તો આ મંડળ એટલે કે ભારતીય ચૂંટણી પંચ શું કામ કરશે, કઈ ચૂંટણીઓ કરાવશે, તો બંધારણ અનુસાર ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓ અને દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની કચેરીઓની ચૂંટણીનું સંચાલન કરે છે. અન્ય કોઈ પણ ચૂંટણી હોય આના સિવાયની, બરાબર, આની જે બાય ઇલેક્શન હોય એટલે કે જે પેટા ચૂંટણીઓ હોય કોઈ પણ કારણસર, માની લો કે કોઈ જે સિટિંગ MLA છે અથવા તો સિટિંગ MP છે અથવા તો સિટિંગ પ્રેસિડેન્ટ, સિટિંગ વાઇસ પ્રેસિડેન્ટનું જો મૃત્યુ થાય અથવા તો એ હેલ્થને લઈને અથવા તો અન્ય કોઈ પણ કારણસર જો એમને પદ પરથી દૂર કરવામાં આવે, તો એ પેટા ચૂંટણીઓ કરાવવાનું કામ પણ કોનું છે, ચૂંટણી પંચનું છે. તો યાદ રાખી લો, લોકસભા, રાજ્યસભા, રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદ, જ્યાં જ્યાં લાગુ પડતું હોય ત્યાં વિધાન પરિષદ, દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરાવશે, ભારતની ચૂંટણી પંચ. જે લોકલ મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણી થાય કે પંચાયતોની ચૂંટણીઓ થાય એ માટે બંધારણમાં અલગ વ્યવસ્થા છે, ભારતનું ચૂંટણી પંચ એમાં હસ્તક્ષેપ કરતું નથી. રાજ્યોની પંચાયતો અને મ્યુનિસિપાલિટીઝની ચૂંટણી સાથે તેને કોઈ નિસ્બત નથી. આ માટે ભારતનું બંધારણ અલગ રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ ઓલરેડી કરે છે, બરાબર. કયા કયા કામ મુખ્ય કરે છે આપણું ચૂંટણી પંચ? તો ડિવિઝન ઓફ કોન્સ્ટિટ્યુઅન્સીઝ, બરાબર, કઈ કઈ કોન્સ્ટિટ્યુઅન્સીઝને કઈ રીતને વહેંચણી કરવી તે કામ કોણ કરશે, ચૂંટણી પંચ કરશે. પ્રિપેરિંગ ઓફ ધી અપ ટુ ડેટ લિસ્ટ ઓફ ધી ઓલ વેલિડ વોટર્સ, બરાબર, જે 18 વર્ષથી ઉપરના જે વેલિડ વોટર્સ છે, કોઈ વોટરનું નામ બે જગ્યાએ નહીં હોવું જોઈએ, કોઈ 18 વર્ષથી નીચેનો નાગરિક મતદાન નહીં કરવો જોઈએ, તો આ બધા જે નિયમો છે એ ફોલો કરાવવાનું અને એનું અપ ટુ ડેટ લિસ્ટ રાજ્યોમાં અને નેશનલ લેવલ પર જાળવવાનું કામ કોણ કરશે, ભારતનું ચૂંટણી પંચ કરશે. તમે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે તમારું નામ, ઉંમર, એડ્રેસ લખેલી એક ચોપડી ત્યાંના બુથ ઓફિસર પાસે અવેલેબલ હશે, બરાબર. તો એ માહિતી ક્યાંથી પ્રોવાઈડ કરાવવામાં આવે છે, ચૂંટણી પંચ પાસેથી બુથ ઓફિસરને પ્રોવાઈડ કરાવવામાં આવશે. નોટિફાઈડ ડેટ્સ એન્ડ સ્કેડ્યુલ્સ ઓફ ઇલેક્શન્સ, તો કયા રાજ્યોમાં કયા દિવસે કેટલા ચરણમાં ઇલેક્શન કરાવવા તે બધું પણ કોણ નક્કી કરશે, ભારતનું ચૂંટણી પંચ નક્કી કરશે પોતાની સવલત પ્રમાણે. પ્રિપેરિંગ અપ ટુ ડેટ લિસ્ટ ઓફ ઓલ વેલિડ વોટર્સ ઓલરેડી થઈ ગયું. ડિક્લેર ધી ઇલેક્શન રિઝલ્ટ, બરાબર, ઇલેક્શનનું રિઝલ્ટ પણ કોણ નક્કી કરશે, જો એમાં કોઈ જ પક્ષનું દખલ ચાલશે નહીં, BJP હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી પંચના કામકાજમાં દખલ કરી શકે નહીં, ત્યાં સુધી કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ જ્યારે કોઈ ચુકાદો આપે ઇલેક્શનને રિલેટેડ, તો એમાં ચૂંટણી પંચની જે સલાહ હશે મોટે ભાગે એને ફોલો કરવામાં આવશે. ફિક્સ એન્ડ લિમિટ ધી ઇલેક્શન એક્સપેન્સીસ એન્ડ મોડલ કોડ ઓફ કન્ડક્ટ, તો જે આચારસંહિતા છે અથવા ચૂંટણીના અન્ય જે નિયમો છે પ્રદેશ પ્રમાણે એ પણ કોણ નક્કી કરશે, ભારતનું ચૂંટણી પંચ નક્કી કરશે. અને આચારસંહિતાને લઈને ઘણીવાર રાજકીય પક્ષોની લડાઈ તમે અત્યારે TVમાં જોતા જ હશો, વેસ્ટ બેંગોલમાં, તમિલનાડુમાં, આસામ જેવા રાજ્યોમાં રાજકીય પક્ષો એકબીજા વિશે ગમે તેમ બોલી દેતા હોય, રાજકીય નેતાઓ એકબીજા વિશે ગમે તેમ બોલી દેતા હોય, અને બધા ફરિયાદ ક્યાં કરવા જાય, ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા જાય, અને નિર્ણય કોણ આપે, ચૂંટણી પંચ આપે. સ્ક્રુટિની ઓફ ધી નોમિનેશન પેપર્સ, તો જે તમે આવેદનપત્ર ભરો છો ચૂંટણી માટેનું
એની સ્ક્રુટિની કરવાનું કામ પણ કોણ કરશે? ચૂંટણી પંચ કરશે. જે ઇન્ફોર્મેશન છે તે ખરી છે ખોટી છે, આવેદન સ્વીકારવું નહીં સ્વીકારવું, એ બધું કામ ચૂંટણી પંચ કરશે. સેટલ ડાઉન ડિસ્પ્યુટ્સ રેફર્ડ બાય ધી પ્રેસિડેન્ટ. તો કોઈ વાર એવું થાય કે રાષ્ટ્રપતિ દ્વારા કોઈ ખાસ કિસ્સાઓમાં ચૂંટણી પંચની સલાહ માટે અમુક કેસીસ મોકલવામાં આવે, તો એ કિસ્સામાં ચૂંટણી પંચ રાષ્ટ્રપતિને અસિસ્ટ કરશે. બંધારણમાં કઈ કલમોમાં જોગવાઈ છે? તો ભારતીય બંધારણની કલમ 324 થી 329માં ભારતના ચૂંટણી પંચ વિશેની જોગવાઈઓ કરવામાં આવે છે. તો 324માં શું કહેવામાં આવ્યું છે? તો 324 એવું કહે છે કે ભાઈ તે ચૂંટણીઓ સાથે કામ કરે છે અને આ બાબતો માટે કમિશનની સ્થાપના કરે છે. કલમ 325 શું કહે છે? તો કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિ લિંગના આધારે કોઈ વિશેષ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા માટે અથવા અયોગ્ય હોવાનો દાવો કરી શકાય નહીં. બરાબર, ભારતીય બંધારણની સામે બધા જ સમાન છે. તમે કોઈ પણ ધર્મથી છો, કોઈ સેક્સના છો, કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, કોઈ પણ ઇકોનોમિક બેકગ્રાઉન્ડમાંથી આવો છો, મતદાર યાદીમાં કોઈના માટે ફેરફાર નથી. આર્ટિકલ 326 શું કહે છે? તો ગૃહની ચૂંટણીઓ એટલે કે ઉપલા ગૃહ અને નીચલા ગૃહની ચૂંટણીઓ તથા રાજ્યોની વિધાનસભાઓ અને વિધાન પરિષદની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને આધારે કરવામાં આવશે. બરાબર છે, ઓલરેડી આપણને નિયમો બધા ખબર છે. કલમ 328 શું કહે છે? સંસદની સત્તા છે વિધાનસભાઓની ચૂંટણીઓ સંદર્ભે જોગવાઈ કરવાની. બરાબર, જ્યારે રાજ્યોનું વિભાજન કરવામાં આવે અથવા કોઈ પ્રદેશો મર્જ કરવામાં આવે તો એ બધી સત્તાઓ કોની પાસે છે? સંસદ પાસે છે, અને એ હિસાબે ચૂંટણી પંચ ત્યાંની ચૂંટણીઓનું આયોજન કરશે. બરાબર, જેમ કે હમણાં જમ્મુ કાશ્મીર, જમ્મુ કાશ્મીરને રાજ્યમાંથી જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, એ સત્તા એ નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો? સંસદ દ્વારા લેવામાં આવ્યો. હવે તે ચૂંટણી ક્યારે કરાવવી, બરાબર, તે પણ કોણ નક્કી કરશે? સરકાર નક્કી કરશે. જ્યારે સરકાર કહેશે કે ભાઈ ચાલો હવે આપણે રેડી છે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે, ત્યારે ચૂંટણી પંચ પિક્ચરમાં આવશે. બરાબર, બાકી એવું નથી કે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો અને ચૂંટણી પંચ મન ફાવે ત્યારે ચૂંટણી કરાવી શકે. બરાબર, કલમ 328 અનુસાર રાજ્યની વિધાનસભાની સત્તા આવી વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે જોગવાઈ કરવાની છે. અહીંયા તમને થોડું કલમ 327 માનજો અહીંયા, અને ત્યારબાદ છે 328. બરાબર, 324 થી 329ની આ કલમ છે, એક એક પછી. બરાબર, 329મી કલમ અનુસાર ચૂંટણી બાબતોમાં અદાલતો દ્વારા દખલ કરવા પર પ્રતિબંધ છે. મેં તમને પહેલા જ કીધું કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પણ એમાં દખલ કરી શકે નહીં. ઇવન જ્યારે મામલો કોર્ટમાં જાય ત્યારે પણ ચૂંટણી પંચનું જે રેકમેન્ડેશન હશે એને બહુ સિરિયસલી ધ્યાનમાં લેવામાં આવશે. બરાબર, કેમ કરવામાં આવેલી ઈસીઆઈની રચના? તો મૂળભૂત જ્યારે 1950માં જ્યારે આપણી પાસે ચૂંટણી કમિશન હતું ત્યારે એમાં એક જ ચૂંટણી કમિશનર હતા. બરાબર, પરંતુ પછી આપણને જરૂર પડી કે ભાઈ હવે આપણે મલ્ટી મેમ્બર બોડી બનાવવાની જરૂર છે સિંગલ મેમ્બર બોડીમાંથી. તો મૂળ ચૂંટણી પંચ પાસે ફક્ત એક જ ચૂંટણી કમિશનર હતા, પરંતુ ચૂંટણી કમિશનર સુધારો અધિનિયમ 1989 એટલે કે ઇલેક્શન કમિશનર અમેન્ડમેન્ટ એક્ટ 1989 બાદ તેને બહુ સદસ્ય બોડી બનાવવામાં આવી, તેને મલ્ટી મેમ્બર બોડી બનાવવામાં આવી. ચૂંટણી પંચ એ મુખ્ય ચૂંટણી કમિશનર, એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય અને એની સાથે બે ચૂંટણી કમિશનર હશે, અને એમાં સમયાંતરે જો ફેરફાર કરવો હોય તો રાષ્ટ્રપતિ દ્વારા એમાં ફેરફાર થઈ શકે. રાષ્ટ્રપતિ સલાહ આપી શકે અને એના પ્રમાણે સંસદ એમાં કાયદો બનાવી શકે. બરાબર, હાલમાં તેમાં સીઈસી અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાએ ચૂંટણી પંચને મુખ્ય ચૂંટણી અધિકારી ચીફ ઇલેક્ટોરલ ઓફિસર હોય. રાજ્ય કક્ષાએ જ્યારે વિધાનસભાની અથવા તો વિધાન પરિષદોની ચૂંટણીઓ થાય ત્યારે જે કોઈ આઈએએસ રેન્કના અધિકારી હશે તે રાજ્યની ચૂંટણી કરાવવામાં મદદ કરે છે. બરાબર, કમિશનરોની નિમણૂક અને કાર્યકાળ કેટલો હશે? તો રાષ્ટ્રપતિ સીઈસી અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરે છે. જો એક વસ્તુ યાદ રાખી લો કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની સત્તાઓમાં કોઈ જગ્યાએ, સત્તા હોય કે પગાર હોય કે એમને મળતા જે ફાયદાઓ છે તેમાં કોઈ જગ્યાએ ફરક નથી. ફરક માત્ર એક જ જગ્યાએ મુખ્ય ચૂંટણી કમિશનરને વધારે મળે છે કે જ્યારે કોઈ બેમાંથી કોઈ એક ચૂંટણી કમિશનર અંગે જ્યારે સલાહ આપતી હોય રાષ્ટ્રપતિને, તો એ કોણ આપશે? મુખ્ય ચૂંટણી કમિશનર આપશે. બરાબર, આ એક જ જગ્યાએ થોડી સ્લાઇટલી સત્તા વધારે છે, અધરવાઇઝ એવરીથિંગ ઇઝ સેમ. બરાબર, તો રાષ્ટ્રપતિ સીઈસી અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરે છે. તેઓને 6 વર્ષ અથવા તો 65 વર્ષની વય સુધીની નિશ્ચિત અવધિનો કાર્યકાળ આપવામાં આવે છે, વિચ એવર ઇઝ અર્લિયર.
બેમાંથી જે પહેલું હોય તે બરાબર તેઓ સમાન સ્થિતિનો આનંદ માણે છે અને ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને ઉપલબ્ધ પગાર અને મહેસૂલ મેળવે છે. જો સમાન સ્થિતિ એટલે એ લોકોના જે સત્તા છે એ લોકોનું જે રેન્કિંગ છે એમાં કોઈ ફરક નથી બરાબર. જે પ્લેસ મુખ્ય ચૂંટણી કમિશનરની છે તે જ પ્લેસ ચૂંટણી કમિશનરની પણ છે બરાબર. તો બટ આ જસ્ટ ફોર એડમિનિસ્ટ્રેશન પર્પઝ મેઇન સીઈસી અને ચૂંટણી કમિશનર એવા બે અલગ નામ આપવામાં આવ્યા છે, અધરવાઇઝ એવરીથિંગ ઇઝ સેમ. તો તેઓ સમાન સ્થિતિનો આનંદ માણે છે અને ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને જેટલા પગાર ભથ્થા મળે છે અથવા તો જેટલી સવલતો મળે છે તે બધું એમને પણ મળશે. એમને પદ પરથી દૂર કઈ રીતના કરવામાં આવે, રિમૂવલ કઈ રીતનું છે, તો તેઓ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે અથવા તેમની મુદત પૂરી થાય તે પહેલા તેમને હટાવી પણ શકાય છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. સંસદ દ્વારા સુપ્રીમ કોર્ટ જજની જેમ જ હટાવવાની પ્રક્રિયા દ્વારા ચીફ ઇલેક્શન કમિશનરની છે બરાબર. તો જુઓ આપણે ત્યાં એને તમે લગભગ મહાભિયોગની પ્રક્રિયા કહી શકો. મહાભિયોગ જે શબ્દ છે તે માત્ર આપણે આપણા બંધારણમાં રાષ્ટ્રપતિ માટે વાપરવામાં આવ્યો છે, પણ એને સિમિલર કાઇન્ડ ઓફ પ્રોસેસથી મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવી શકાય. જો મેં તમને પહેલા જ કીધું કે ચૂંટણી કમિશનરના બિહેવિયર વિશે જો સલાહ આપવી હોય તો એના માટે કોઈ સંસદ પાસે જવાની જરૂર નથી. મુખ્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિને સલાહ આપશે અને રાષ્ટ્રપતિ એમને પદ પરથી સીધે સીધા હટાવી શકે. પણ મુખ્ય ચૂંટણી કમિશનરના જો બિહેવિયરમાં ફોલ્ટ હોય, એમને જો હટાવવા હોય, તો એ સંસદ દ્વારા એક નિશ્ચિત પ્રક્રિયા છે, સંવિધાનિક પ્રક્રિયા છે, તેના દ્વારા જ એમને હટાવી શકાય. શું છે દૂર કરવાની કાર્યવાહી? તો હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને, સીઈસી ચીફ ઇલેક્શન કમિશનરને એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનરને, કંટ્રોલર તથા ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાને જેને આપણે કેગના નામે ઓળખીએ છીએ, એમને જો સાબિત ગેરવર્તણૂક અથવા તો અસમર્થતા, પ્રૂવ્ડ મિસબિહેવિયર અથવા તો ઇનકેપેસિટીના આધારે સંસદ દ્વારા અપાયેલા પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવી શકાય છે. દૂર કરવા માટે, તેમને પદ પરથી દૂર કરવા માટે સંસદની હાજર તાકાતના 50% કરતા વધુ લોકો દ્વારા સમર્થન આપવા, જો હાજર હોય તેના કરતા 50%થી વધુ લોકોએ સમર્થન આપેલું હોવું જોઈએ પ્રસ્તાવને, તથા મતદાન કરવા માટે 2/3 સભ્યોની વિશેષ બહુમતીની જરૂર છે. બંધારણમાં મહાભિયોગ શબ્દનો ઉપયોગ ન્યાયાધીશો સીએજી તથા સીઈસીને હટાવવા માટે કરવામાં આવ્યો નથી. મહાભિયોગ શબ્દનો ઉપયોગ ફક્ત રાષ્ટ્રપતિને દૂર કરવા માટે કરવામાં આવે છે, જેમાં બંને ગૃહોની કુલ તાકાતના 2/3 સભ્યોની વિશેષ બહુમતીની જરૂર પડે છે, જેનો બીજે ક્યાંય ઉપયોગ નથી. તો રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા હોય ત્યારે બંને ગૃહોની 2/3 બહુમતી જોઈએ બરાબર. બાકી કેસીસમાં શું થશે, સિંગલ હાઉસીસમાં તમે પ્રસ્તાવ પારિત કરી શકો બરાબર. તો રાષ્ટ્રપતિની જે પ્રક્રિયા છે તેમાં માત્ર આટલો ડિફરન્સ છે, અધરવાઇઝ ધી પ્રોસેસ ઇઝ સિમિલર બરાબર. પણ મહાભિયોગ પ્રક્રિયા માત્ર ને માત્ર ભારતના રાષ્ટ્રપતિને દૂર કરવા માટેની પ્રક્રિયાને દર્શાવવા માટે વાપરવામાં આવે છે. અન્ય કોઈ રિમૂવલ માટે મહાભિયોગ શબ્દનો, મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ શબ્દનો ઉપયોગ થતો નથી બરાબર. મર્યાદાઓ શું છે? તો ભારતના બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોની લાયકાત સૂચવવામાં આવી નથી બરાબર. એટલે સ્પેસિફિક કોઈ ડિગ્રી નથી કે કંઈ નથી કે આટલી લાયકાત હોવી જ જોઈએ બરાબર. કાનૂની, શૈક્ષણિક, વહીવટી અથવા ન્યાયિક લાયકાત ચૂકવવામાં આવી નથી. સરકાર જેને ઈચ્છે તેને ચૂંટણી કમિશનર બનાવી શકે બરાબર. એટલે સરકાર સલાહ આપશે રાષ્ટ્રપતિને અને રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરી શકે. બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોની મુદત પણ સ્પષ્ટ કરવામાં આવી નથી બરાબર. આપણે ફોલો કરીએ છીએ કે ભાઈ 6 વર્ષ અથવા તો 65 વર્ષની એજ, વિચ એવર ઇઝ અર્લિયર. એ બંધારણમાં નિવૃત્ત થતા ચૂંટણી કમિશનરો દ્વારા સરકાર દ્વારા આગળની કોઈ નિમણૂક કરવામાંથી પ્રતિબંધ મૂક્યો નથી. એટલે માની લો કે આજે જે સુનિલ અરોરા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થાય છે બરાબર, એનું લેટેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે કઈ રીતે સરકારો પોતાના ફાયદા માટે સંવિધાનિક પોસ્ટ સાથે રમી શકે છે બરાબર. તો જનરલી ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનરનું બાયસ હોવું બહુ જરૂરી છે બરાબર. પરંતુ આપણે જોયું છે કે આ ગવર્નમેન્ટ દ્વારા જે આપણા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ, એમના રિટાયરમેન્ટ પછી થોડાક જ મહિનામાં એમને
રાજ્યસભાની ટિકિટ આપીને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા બીજેપી દ્વારા. સિમિલર કાઇન્ડ ઓફ વસ્તુ આપણને અહીંયા થતી જોવા મળે છે. જેવા સુનિલ અરોરા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થયા, તરત જ એમને બીજા ત્રીજા દિવસે જ ગોવાના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. બરાબર, એટલે વિપક્ષ દ્વારા અને જે આપણો જે લિબરલ થોટ્સ ધરાવતા જે લોકો છે એમના દ્વારા એવું કહેવામાં આવે છે, એવો આરોપ લગાવવામાં આવે છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે પોતાના કાર્યકાળમાં ચૂંટણી પંચને સરકાર દ્વારા ચલાવ્યું હશે, સરકારની ઈચ્છા અનુસાર ચલાવ્યું હશે, એટલે એમને આ ફાયદો આપવામાં આવ્યો છે. બરાબર, જોવાનું છે કે આગળના સમયમાં કઈ રીતે આના માટે કોઈ નિયમો બનાવવામાં આવે છે કે પછી આ જ રીતે ચાલતું રહે છે. બરાબર, તમે થોડું તમારી થોટ પ્રોસેસ એક્સપાન્ડ કરવાનો પ્રયત્ન કરો કે આ સાચું છે કે ખોટું છે. બરાબર, ઈસીઆઈની સત્તાઓ અને કાર્યો શું છે? તો સંસદના સીમાંકન આયોગ દ્વારા, એટલે કે જે ડેલિમિટેશન પ્રોસેસ જે થાય છે તેના આધારે દેશભરમાં સીમાંકન જેને આપણે કહીએ, બરાબર, તો ચૂંટણી મતદાર ક્ષેત્રોના પ્રાદેશિક ક્ષેત્રો નક્કી કરવા, મતદાર યાદી તૈયાર કરવી અને તેમાં સમયાંતરે સુધારણા કરવી તથા બધા પાત્ર મતદારોની, એલિજિબલ મતદારોની નોંધણી કરવી, રાજકીય પક્ષોને માન્યતા આપવી અને તેમને ચૂંટણી પ્રતીકો ફાળવવા, રાજકીય પક્ષોની સર્વસંમતિથી વિકસિત આદર્શ આચારસંહિતાના કડક પાલન દ્વારા ચૂંટણી પંચ ચૂંટણીના મેદાનમાં રાજકીય પક્ષો માટેનું એક સ્તર સુનિશ્ચિત કરે છે કે ભાઈ આટલી બાઉન્ડરીની બહાર તમારે જવાનું નહીં. અને આપણે જોયું છે કે એનું રિઝલ્ટ શું હોય છે. ચૂંટણી પંચ એકચ્યુઅલી જો કોર્ટ નથી, બરાબર, તો ચૂંટણી પંચ ઇઝ અ ક્વોશી જ્યુડિશિયલ બોડી, અર્ધન્યાયિક સંસ્થા છે. એટલે ચૂંટણી પંચ વધુમાં વધુ શું કરી શકે, કોઈ ઉમેદવાર જો એલફેલ બોલે કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરે તો એને પ્રચારમાંથી બેન કરી શકે અથવા તો વધુમાં વધુ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી શકે, જેને એ લોકો અદાલતમાં પડકારી શકે. બરાબર, તો એ જ આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કે સલાહકાર તરીકેનું એનું અધિકાર ક્ષેત્ર છે અને અર્ધન્યાયિક કાર્યો એ કરી શકે છે. તો સંવિધાન હેઠળ સંસદ અને રાજ્ય વિધાનસભાના બેઠકમાં બેઠેલા સભ્યોની ચૂંટણી પછીની અયોગ્યતાના મામલે આયોગ સલાહકાર અધિકાર ક્ષેત્ર ધરાવે છે. બરાબર, બની શકે કે ખોટી રીતે સંસદમાં પહોંચી ગયું હોય તો પછી જો એ મામલો ક્યારે કોર્ટમાં પહોંચે, આપણને ખબર છે કે ભારતના જે શિક્ષણ મંત્રી છે, બરાબર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એમની ચૂંટણી જો ને ચૂંટણીનો જે મુદ્દો છે કે ભાઈ ખોટી રીતે ગફલત કરીને પહોંચ્યા છે વિધાનસભામાં, તો એનો કેસ હજુ પણ આપણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલે છે. બરાબર, તો આવી તમામ બાબતોમાં કમિશનનો અભિપ્રાય રાષ્ટ્રપતિને અથવા જેમ કે રાજ્યપાલ કે જેમનો અભિપ્રાય આપવામાં આવે છે તે બંધન કરતા છે. જો એમના ઓલમોસ્ટ એમના રેકમેન્ડેશન જે હોય તે બંધન કરતા હશે. વધુમાં સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ અદાલતો સમક્ષ આવતા ચૂંટણીઓમાં ભ્રષ્ટ વ્યવહારમાં દોષી ઠરેલા લોકોના કેસો પણ આ પ્રશ્ને તેના અભિપ્રાય માટે આયોગને કહેવામાં આવે છે કે શું આવી વ્યક્તિને ગેરલાયક ઠેરવવામાં આવશે અને જો હા તો કેટલા સમય માટે તે અયોગ્ય છે. બરાબર, એટલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કેસમાં પણ આ જ થયું છે. ચૂંટણી પંચે તો મનાઈ કરી દીધેલી કે ભાઈ અમારા તરફથી કોઈ ગફલત થઈ નથી. બરાબર ને, એટલા માટે હાઈકોર્ટે એના પર અત્યારે સ્ટે મૂકી દીધો છે અને એમનો જે કાર્યકાળ છે વિધાનસભાનો તે કન્ટિન્યુ છે. પંચને એવા ઉમેદવારને અયોગ્ય ઠેરવવાની શક્તિ છે કે જે સમયસર અને કાયદા દ્વારા નિર્ધારિત રીતે તેના ચૂંટણી ખર્ચનો હિસાબ નોંધાવવામાં નિષ્ફળ ગયો. બરાબર, વધુ જો ખર્ચ કરી લીધો હોય કે ભાઈ 10 લાખની સીમા જો ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યો અને એનાથી વધુ જો ખર્ચ કરી લીધો હોય તો એ પણ યોગ્ય નથી અને ચૂંટણી પંચ એના પર એક્શન લઈ શકે. તો આ તો તમારું બધું ચૂંટણી પંચ વિશેનું ઓલમોસ્ટ એવરીથિંગ. બરાબર, નેક્સ્ટ જે રિસેન્ટ ટોપિક છે તે છે ભારતના પરંપરાગત નવા વર્ષના તહેવારો. તમે તમારા આર્ટ એન્ડ કલ્ચરના ટોપિક સાથે આને જોડી શકો. તો ભારતના ઉપરાષ્ટ્રપતિએ તહેવારો ચૈત્ર શુક્લાદિ, ગુડી પાડવા, ઉગાદી, ચેટી ચાંદ, વૈસાખી, વિષુ, પુથાંડુ અને બોહાગ બિહુ પર લોકોને શુભેચ્છા પાઠવી છે. બરાબર, જો આજે છે તે લર્નિંગ સ્ટાર્ટ કરવાનો સમય છે. બરાબર, અને એટલે ભારતના અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે નવા વર્ષને વેલકમ કરવામાં આવે છે. તો આપણે જરા એક ગ્લાન્સ એના પર ફેરવી લેવાનો છે. વસંત ઋતુના આ તહેવારો ભારતમાં પરંપરાગત રીતે નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે. શુક્લાદિ શું છે? તો વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆતને વૈદિક કેલેન્ડર તરીકે પણ ઓળખાય છે. વિક્રમ સંવત એ દિવસો પર આધારિત છે જ્યારે સમ્રાટ વિક્રમાદિત્યએ શકોને પરાજિત કરીને ઉજ્જૈન પર આક્રમણ કરેલું અને એક નવા યુગની શરૂઆત કરેલી. તેમની દેખરેખ હેઠળ ખગોળશાસ્ત્રીઓએ લ્યુની સોલર સિસ્ટમ પર આધારિત એક નવું કેલેન્ડર બનાવેલું જેનું પાલન હજુ પણ ભારતના ઉત્તરીય પ્રદેશોમાં કરવામાં આવે છે.
ચૈત્ર એ હિન્દુ કેલેન્ડરનો પ્રથમ મહિનો છે, જેમાં બરાબર આપણે જે ગુજરાતી કેલેન્ડર ફોલો કરીએ છીએ તે પ્રમાણે કારતક એ પ્રથમ મહિનો છે, ને એટલે આપણે જે આપણું ગુજરાતી નવું વર્ષ છે તે ઓક્ટોબર નવેમ્બર વખતે ઉજવીએ છીએ. બરાબર, તો ચૈત્ર એ હિન્દુ કેલેન્ડરનો પ્રથમ મહિનો છે, જેમાં ચંદ્રનો વેક્સિંગ તબક્કો, જેમાં ચંદ્રની દ્રશ્યમાન જે બાજુ છે તે દરરોજ મોટી થતી જાય છે, તેનો પ્રથમ દિવસ તેને ચૈત્ર શુક્લાદિ તરીકે ઉજવવામાં આવે છે. ગુડી પડવા ને ઉગાદિ, ગુડી પડવા મોસ્ટલી મહારાષ્ટ્ર એટલે કે મરાઠીઓનો તહેવાર છે, અને ઉગાદી જે તહેવાર છે તે તેલુગુ ભાષિત જે ક્ષેત્રો છે તેલંગાણા અને આંધ્રપ્રદેશ મુખ્યત્વે, અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકના જે બોર્ડર રિજિયન છે ત્યાં ઉગાદી ઉજવવામાં આવે છે. તો કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના ડેક્કન ક્ષેત્રમાં લોકો આ તહેવારને ઉજવે છે. બંને તહેવારોની ઉજવણીમાં સામાન્ય પ્રથા એ ઉત્સવની વાનગી છે જે મીઠા અને કડવાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. તો ગોળ અને લીમડાના એક ખાસ મિશ્રણથી એક વાનગી તૈયાર કરવામાં આવે છે, અને એ શું દર્શાવે છે? તો એ દર્શાવે છે કે તમારું જીવન એ સરળ નથી, એમાં સુખ પણ છે અને એમાં દુઃખ પણ છે. તો ગોળ અને મીઠું, બરાબર, તો ગોળ જે છે તે મીઠુંનો પ્રતીક છે, એટલે કે ગળી વસ્તુનો પ્રતીક છે, અને લીમડો એ કડવી વસ્તુનો પ્રતીક છે, જે દક્ષિણમાં બેવું બેલા તરીકે ઓળખાય છે, અને તે પ્રખ્યાત છે, જે સૂચવે છે કે જીવન સુખ અને દુઃખ બંને લાવે છે. ગુડી એ મહારાષ્ટ્રીયન ઘરોમાં તૈયાર થયેલી એક ઢીંગલી છે. ગુડી બનાવવા માટે વાંસની લાકડી લીલા અથવા લાલ બ્રોકેડથી શણગારેલી હોય છે. બરાબર, લીલા અથવા લાલ રંગની એક સાડી અથવા તો એક કપડા દ્વારા લાકડી પર ઊંધો કળશ કરીને એને શણગારવામાં આવે છે અને એને વરંડામાં મૂકવામાં આવે છે. તો ગુડી બનાવવા માટે વાંસની લાકડી લીલા અથવા લાલ બ્રોકેડથી શણગારેલી છે. આ ગુડી ઘરની અંદર અથવા વિન્ડો દરવાજાની બહાર બધાને જોવા માટે સ્પષ્ટપણે મૂકવામાં આવી છે. ઉગાદી માટે ઘરોમાં દરવાજાઓને કેરીના પાનથી સજ્જ કરવામાં આવે છે, જેને કન્નડમાં તોરણાલુ અથવા તો તોરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ જે તહેવાર છે જે આપણે અત્યારે ઉજવીએ તાજેતરમાં તે છે ચેટીચંડ, જે મુખ્યત્વે સિંધીઓનું નવું વર્ષ દર્શાવે છે. તો સિંધીઓ દ્વારા નવા વર્ષને ચેટીચંડ તરીકે ઉજવવામાં આવે છે. સિંધીમાં ચૈત્ર મહિનાને ચેત કહેવામાં આવે છે. આ દિવસ એ સિંધીઓના આશ્રયદાતા ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી સ્વરૂપે છે. બીજો જે એક તહેવાર છે તે નવરે, જે કાશ્મીર પ્રદેશમાં ઉજવવામાં આવે છે અને મુખ્યત્વે કાશ્મીરી પંડિતો દ્વારા ઉજવવામાં આવે છે. તો તે કાશ્મીરમાં ઉજવાતું ચંદ્ર નવું વર્ષ છે, લ્યુનાર ન્યુ યર છે. બરાબર, અમુક તહેવારો છે જે સૂર્ય સાથે જોડાયેલા હશે, અમુક તહેવારો છે જે ચંદ્ર સાથે જોડાયેલા હશે. તો તે સંસ્કૃત શબ્દ છે નવવર્ષ, જ્યાંથી નવરે શબ્દ આવ્યો છે. તો એનું મૂળભૂત જે શબ્દ છે તે નવવર્ષ છે. તે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે પડે છે. બરાબર, આ દિવસે કાશ્મીરી પંડિતો ચોખાના બાઉલ તરફ જુએ છે, જે ધન અને પ્રજનન ક્ષમતાનું પ્રતીક માનવામાં આવે છે. પછી જે વૈસાખી, જે બંગાળ અને પંજાબ અને હરિયાણા પ્રદેશમાં ઉજવવામાં આવે છે, તો તેને વૈસાખી તરીકે પણ ઉચ્ચારવામાં આવે છે, જેને હિન્દુ અને શીખ દ્વારા નિહાળવામાં આવે છે. તે હિન્દુ સોલાર નવા વર્ષની શરૂઆત ચિહ્નિત કરે છે. તે 1699માં ગુરુ ગોવિંદ સિંહ હેઠળ યોદ્ધાઓના ખાલસા પંથની રચનાની યાદ અપાવે છે. વૈસાખી એ પણ દિવસ હતો જ્યારે કોલોનિયલ બ્રિટિશ કાળમાં અધિકારીઓએ એક મેળાવડામાં, બરાબર, જલિયાવાલા બાગ હત્યાકાંડ કર્યો હતો, જે સંસ્થાનવાદના શાસન સામેના ભારતીય ચળવળને પ્રભાવિત કરે છે. બરાબર, તો ત્યાં લગભગ કહી શકાય કે ત્યારથી આપણી જે આઝાદી સામેની લડત હતી તેની શરૂઆત થયેલી. બરાબર, વિશુ, તો તે ભારતના કેરળ રાજ્ય, કર્ણાટકના તુલુનાડુ ક્ષેત્રમાં જ્યાં તુલુ ભાષા બોલવામાં આવે છે, તમિલનાડુના પડોશી વિસ્તારો અને તેમના ડાયસ્પોરા સમુદાયોના કેન્દ્રશાસિત પ્રદેશ કે જે પોન્ડિચેરીનો માહે જિલ્લો છે ત્યાં ઉજવવામાં આવતો એક હિન્દુ તહેવાર છે. તહેવાર એ માડેમનો પ્રથમ દિવસ દર્શાવે છે, જે સૌર કેલેન્ડરનો નવમો મહિનો છે. તેથી તે દર વર્ષે 14 અથવા 15 એપ્રિલના રોજ ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ એપ્રિલના મધ્યભાગમાં આવે છે. બરાબર, તો એ વિષુ નામનો તહેવાર પણ મુખ્યત્વે કેરળમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે પુથાનુ અથવા તો પુથાંડુ. બરાબર, તો પુથુદમ અથવા તમિળ નવું વર્ષ તરીકે પણ ઓળખાય છે. તે તમિળ કેલેન્ડર પર વર્ષનો પહેલો દિવસ છે અને પરંપરાગત રીતે એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તમિળ મહિના
ચિથિરાઈના પ્રથમ દિવસની જેમ ચંદ્ર હિન્દુ કેલેન્ડરના સૌર ચક્ર સાથે તહેવારની તારીખ સેટ કરવામાં આવી છે, જેથી તે ગ્રેગેરિયન કેલેન્ડર પર દર વર્ષે અથવા લગભગ 14મી એપ્રિલ આવે છે. તો આપણ 13, 14 અથવા તો 15 એપ્રિલ આપણને આવતો જોવા મળે છે. ત્યારબાદ છે બોહાગ બિહુ અથવા તો ભોગ બિહુ. તો બોહાગ બિહુ અથવા રોંગાળી બિહુ અથવા જત બિહુ પણ એને કહેવામાં આવે છે, અને તે અસમના સ્વદેશી વંશીય જૂથો દ્વારા, જે ઇન્ડિજિનિયસ પીપલ ઓફ અસામ છે, તેમના દ્વારા અસમ રાજ્ય અને ઉત્તર પૂર્વ ભારતના અન્ય ભાગોમાં ઉજવવામાં આવતો એક પરંપરાગત વંશીય ઉત્સવ છે. તે અસમિયા નવા વર્ષનો પ્રારંભ દર્શાવે છે. તે સામાન્ય રીતે એપ્રિલના બીજા અઠવાડિયામાં પડે છે, જે ઐતિહાસિક રીતે લણણીનો સમય સૂચવે છે. બરાબર, હવે ખેડૂતો પોતાની જે ફસલ વાવેલી હોય તેની લણણીની હવે શરૂઆત કરે છે. બરાબર, તો આ મોટાભાગના જે તહેવારો હતા તેના વિશે આપણે ચર્ચા કરી. આ ઉપરાંત અત્યારે રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે. બરાબર, તો એ રમઝાન મહિનો પણ જે મુસલમાન લોકોનો મુખ્ય તહેવાર છે તેની પણ આવતા મહિને, બરાબર, જ્યારે ઈદ આવશે ત્યારે ઉજવણી કરવામાં આવશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ઈ સાન્ટા. તો તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાને ઈ સાન્ટા નામના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું છે, જે એક્વા ખેડૂતો અને ખરીદદારોને જોડશે. બરાબર, એક્વા ખેડૂતો એટલે શું, કે જે ફિશરીઝ સાથે જોડાયેલા અથવા તો દરિયાઈ ખેતી સાથે જોડાયેલા જે ખેડૂતો છે તે લોકો માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પ્રોવાઈડ કરાવવામાં આવ્યું છે. ઈ સાન્ટા શબ્દ વેબ પોર્ટલ માટે બનાવવામાં આવ્યો હતો, જેનો અર્થ એક્વાકલ્ચરમાં નાક્સાના ખેડૂતોને વેપાર વધારવા માટેનું ઇલેક્ટ્રોનિક સોલ્યુશન છે. ઈ સાન્ટા એ બજારના વિભાજનને સમાપ્ત કરવા માટેનો ડિજિટલ બ્રિજ તરીકે પુરવાર થશે, તથા મધ્યસ્થીઓને દૂર કરીને, બરાબર, જે મિડલમેન છે તેને દૂર કરીને ખેડૂતો અને ખરીદદારો વચ્ચેના વૈકલ્પિક માર્કેટિંગ સાધન તરીકે કાર્ય કરશે. ખેડૂતો સ્વતંત્રપણે તેમના ઉત્પાદનની સૂચિ બનાવી શકે છે અને તેમની કિંમત જણાવી શકે છે, જ્યારે નિકાસકારોને તેમની જરૂરિયાતોને સૂચિબદ્ધ કરવાની તથા ઈચ્છિત કદ, સ્થાન અને લણણીની તારીખ વગેરે જેવી જરૂરિયાતોના આધારે ઉત્પાદનોની પસંદગી કરવાની સ્વતંત્રતા છે. પ્લેટફોર્મ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે સ્થાનિક વસ્તીને પણ મદદ કરશે. બેસિક આનું સિગ્નિફિકન્સ શું હશે? તો ઈ સાન્ટા એ આવક, જીવનશૈલી, આત્મનિર્ભરતા, ગુણવત્તાનું સ્તર તથા ટ્રેસેબિલિટી અને એક્વા ખેડૂતો માટેના નવા વિકલ્પો પ્રદાન કરશે. બરાબર, તો જો 2022માં આ સરકારનું એવું ધ્યેય છે, એવી આશા છે કે ભાઈ દેશના દરેક ખેડૂતની જે ઇન્કમ છે, બરાબર, તો એને ડબલ કરવાની. બરાબર, 2014ની સરખામણીમાં ઇન્કમ કેવી હોવી જોઈએ? ડબલ હોવી જોઈએ. અને એને લીધે એક મુખ્ય કારણ એ છે કે જે વચેટિયાઓ છે, જે મિડલમેન છે, કે જે ખેડૂતોને માર્કેટને જોડાવા દેતા નથી, તો એને દૂર કરવાનું કામ અહીંયા કરવામાં આવ્યું છે, કે જેથી પોતાની ફસલની કિંમત ખેડૂત પોતે નક્કી કરશે. ખેડૂતે એ ફસલને ક્યાં વેચવી, કોને વેચવી, કયા ભાવમાં વેચવી, એ બધું ખેડૂત નક્કી કરશે, જેથી કરીને એ પોતાની આવકને વધારવામાં મદદરૂપ થઈ શકે. બરાબર, અન્ય કયા વિકલ્પો ખુલશે? તો એક છે જોખમ ઘટાડો, જે રિસ્ક ફેક્ટર છે તે ઘટશે, કારણ કે ખેડૂતને ખબર હશે કે ભાઈ મારે આટલો માલ આ પાર્ટીને વેચવાનો છે. બરાબર, ઉત્પાદનો અને બજારોની જાગૃતિ આવકમાં વધારો થશે. ખોટી પ્રેક્ટિસ સામે શિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રોસેસ છે તેને સરળ બનાવવામાં આવી છે. ખેડૂતો અને ખરીદદારો વેપાર પર વધુ નિયંત્રણ રાખવા અને જાણકાર નિર્ણયો લેવા સક્ષમ કરાશે. બરાબર, ખેડૂતોને કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે કે ભાઈ તમે આ રીતે તમારી આવક વધારી શકો છો. તે ખેડૂતો વચ્ચે કેશલેસ, સંપર્ક વિનાના અને પેપરલેસ ઇલેક્ટ્રોનિક વેપાર મંચ પ્રદાન કરશે. અને ઈ સાન્ટા નિકાસકારો, ખરીદદારો, માછીમારો તથા માછલી ઉત્પાદક સંસ્થાઓ જે લણણી કરી રહ્યા છે તે પ્રકારના ઉત્પાદનોની સામૂહિક જાહેરાત કરવા માટેનું પણ એક સાધન બની શકે છે. એટલે કે બની શકે કે ગુજરાતના વેરાવળમાં જો કોઈ ફિશરીઝ સાથે સંકળાયેલો કોઈ માણસ છે, બરાબર, તો એ એક્સપોર્ટ પણ કરી શકશે, અને આસામમાં કોઈ ફિશરીઝની જો કંપની હશે તો એ ઓનલાઈન પોર્ટલ દ્વારા એ આસામની કંપની સાથે પણ સીધે સીધો જોડાઈ શકશે. બરાબર, કોઈ વચેટિયાઓનું કામ નથી. બરાબર, બની શકે કે ઓફલાઈન પોર્ટલમાં ગુજરાતના ખેડૂત માટે કરવું શક્ય નથી. બરાબર, તો એ જે બ્રિજ છે, આ જે ગેપ છે તેને ભરવા માટેનું કામ ઈ સાન્ટા જે પોર્ટલ છે તે કરશે. તે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને ઉત્પાદનોની ઉપલબ્ધતા વિશે જાણવામાં મદદ કરશે તથા ભવિષ્યમાં હરાજીનું મંચ બનવાની પણ સંભાવના છે. તો ફિશરીઝ ડિપાર્ટમેન્ટ આખો હરાજી દ્વારા ચાલતો હોય છે દેશના ઘણા ભાગોમાં, દુનિયાના ઘણા ભાગોમાં. તો એક
ઓપ્શન પ્લેટફોર્મ પણ બની શકે આવનારા સમયમાં, એવું સરકારનું માનવું. બરાબર, નેક્સ્ટ જે આપણો ટોપિક છે તેને પણ તમે પોલિટી સાથે જોડી શકો, અને એ છે બીઆર આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી. તો તાજેતરમાં રાષ્ટ્રએ, ભારતે 14 એપ્રિલ 2021 ના રોજ બીઆર આંબેડકરની 130મી જન્મ જયંતિની ઉજવણી કરી. બરાબર, કોણ હતા બીઆર આંબેડકર આપણે જાણવાની જરૂર નથી, આપણને ઓલરેડી ખબર છે. બરાબર, આપણું ઓલમોસ્ટ જે બંધારણ બનાવવામાં આવ્યું છે, બરાબર, તો એના કરતા ધરતા કોણ છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આંબેડકર એક સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, લેખક, બહુવિધ વક્તા, તુલનાત્મક ધર્મોના વિદ્વાન અને એક ચિંતક હતા. બરાબર, એમનો જન્મ ક્યાં થયેલો? એમનો જન્મ ભીમરાવ આંબેડકરનો જન્મ 1891માં મહો મધ્યપ્રાંત એટલે કે હાલના મધ્યપ્રદેશમાં થયેલો. સંક્ષિપ્ત પ્રોફાઇલ શું છે એમની? તો તેઓ ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાય છે અને ભારતના પહેલા લો મિનિસ્ટર હતા જવાહરલાલ નહેરુની કેબિનેટમાં. નવા બંધારણ માટે તે મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. તે દલિતો અને અન્ય સામાજિક રીતે પછાત વર્ગના હકો માટે લડનારા જાણીતા રાજકારણી હતા. ફાળો શું હતો તેમનો? તો આ બધી વસ્તુ ઓલરેડી તમે જે આપણે આપણી ફ્રીડમ સ્ટ્રગલ છે એમાં તમે જોઈ જ ગયા છો, તમારા રિવિઝન માટે છે. તેમણે મ્યુનિસિપલ બોર્ડના નિર્ણયનો વિરોધ કરી રહેલા હિન્દુઓ વિરુદ્ધ માર્ચ 1927માં મહાડ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. 1926માં મહાડ મ્યુનિસિપલ બોર્ડે તમામ સમુદાયો માટે ટાંકીની ખુલ્લી ફેંકી દેવાનો આદેશ આપેલો. અગાઉ અસ્પૃશ્યોને મહાડ ટાંકીમાંથી પાણીનો ઉપયોગ કરવાની મંજૂરી નહોતી. તેમણે ત્રણેય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લીધેલો. જો તમને થશે કે ગાંધીજી પણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેતા હતા, તો બીઆર આંબેડકરે જવાની શું જરૂર હતી? તો ગાંધીજી ભારતીય પ્રતિનિધિત્વ તરીકે જતા હતા, જ્યારે બીઆર આંબેડકર દલિત અને હરિજનોના પ્રતિનિધિ તરીકે જતા હતા. એટલે બીઆર આંબેડકરના મગજમાં હિન્દુઓ અને હરિજનોની એક ટોટલ અલગ ડિવાઈડ હતું, અને એટલા માટે જ એમને આરક્ષણનો લાભ આપવામાં આવેલો હતો. બરાબર, તો 1932માં આંબેડકર મહાત્મા ગાંધી સાથે પૂના કરાર પર હસ્તાક્ષર થયેલા. બરાબર, કે અલગ ઇલેક્ટોરલ સિસ્ટમ હોવી જોઈએ દલિતો માટેની, હરિજન માટે અલગ સીટ હોવી જોઈએ અને હિન્દુઓ માટે અલગ સીટ હોવી જોઈએ, તો એ અંતર્ગત આ પૂના કરાર થયેલા, જેણે હતાશ વર્ગો માટે અલગ મતદારોનો વિચાર છોડી દીધેલો. બરાબર, અંગ્રેજોએ ડિવાઈડ સેક્શન કરેલા. ગાંધીજીએ શું કીધું કે ભાઈ અમે હિન્દુઓમાંથી જ અમુક સીટો તમને આપી દઈશું, પણ હિન્દુઓએ ડિવાઈડ થવાની જરૂર નથી. જોકે હતાશ વર્ગ માટે અનામત બેઠકો પ્રાંતીય વિધાનસભાઓમાં 71થી વધારીને 147 કરવામાં આવી હતી, અને કેન્દ્રીય વિધાનસભામાં કુલ 18% જે નીચલા વર્ગો હતા તેમના માટે બેઠકો વધારવામાં આવેલી. હિલ્ટન યંગ કમિશન સમક્ષના તેમના વિચારોએ ભારતીય રિઝર્વ બેંકના પાયા તરીકે કામ કરેલું. બરાબર, અને આ એમનું રાજકીય કરિયર છે. બરાબર, તો એ તમારા માટે એક્સ્ટ્રા સ્ટફ તમારે વાંચી લેવાનું, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા માટે અગત્યનો. બરાબર, અને આમને ઇમ્પોર્ટન્ટ વખત કે કઈ કઈ જર્નલ્સ લખેલી કે શરૂઆત કરેલી, કઈ કઈ બુક્સ એમણે લખેલી છે, અને કઈ કઈ ઓર્ગેનાઇઝેશન સાથે એમણે કામ કર્યું છે. નેક્સ્ટ જે છે તે છે Sputnik V વેક્સિન. બરાબર, જે રશિયા દ્વારા શોધાયેલી વેક્સિન છે તેને ભારતમાં ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કોઈ ક્લિનિકલ ટ્રાયલ હજુ નથી કરવામાં આવ્યા, બટ ઇમરજન્સી યુઝ માટેને મંજૂરી આપી દેવામાં આવી છે. કેમ? કારણ કે કોરોનાનો જે વધતો જતો પ્રભાવ છે તે અંતર્ગત હવે આપણે વેક્સિનેશન વધારવાની જરૂર છે, એટલા માટે. તો રશિયા દ્વારા વિકસિત COVID-19 સામેની રસી Sputnik V ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ એટલે કે DCGI દ્વારા કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કોવિડશિલ્ડ જે કોના દ્વારા ઉત્પાદિત છે? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અને કોવેક્સિન જે ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત છે તેના પછી કટોકટીના ઉપયોગની મંજૂરી મેળવવા વાળી આ ત્રીજી કોરોના વાયરસ સામેની વેક્સિન છે. શું છે Sputnik V? તો Sputnik V બેસિકલી ગામાયલા નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા વિકસિત કરવામાં આવી છે, જે મોસ્કોમાં આવેલી સંસ્થા છે. તે બે જુદા જુદા વાયરસનો ઉપયોગ કરે છે જે મનુષ્યમાં સામાન્ય શરદીનું કારણ બને છે, એટલે કે રસી લો પછી તમને સામાન્ય શરદી થઈ શકે. એડેનો વાયરસ નબળી પડી છે તેથી તે મનુષ્યમાં નકલ નથી કરતા અને નવો કોરોના વાયરસને પેદા નથી થવા દેતા, અથવા તો કોરોના વાયરસના હમલાને રોકી શકે છે. તેઓને સંશોધિત પણ કરવામાં આવે છે જેથી રસી કોરોના વાયરસ સ્પાઇક પ્રોટીન બનાવવા માટેનો કોડ પહોંચાડે છે. આ સુનિશ્ચિત કરવાનો લક્ષ્ય છે કે જ્યારે પ્રત્યક્ષ વાયરસ શરીરને ચેપ લગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તે એન્ટીબોડીઝના રૂપમાં પ્રતિરક્ષા પ્રતિસાદ માઉન્ટ કરી શકે છે.
અત્યારે પણ જો આપણને કોવિડ થયેલો હોય, કોવિડ પોઝિટિવ હોય, તો તમારા શરીરમાં 90 ડેઝ સુધી ઓલમોસ્ટ, બરાબર, અલગ અલગ વેરી કરી શકે અલગ અલગ બોડી ટાઈપ પ્રમાણે, પણ લગભગ 10 દિવસથી લઈને 90 દિવસ સુધી તમારા શરીરમાં એ એન્ટીબોડીઝ કાર્યરત રહેશે. એટલે શું કે તમને તરત કોરોના થવાની સંભાવના નથી, બરાબર. પણ હજુ પણ આના પર આપણે ચોક્કસ નથી, બરાબર, હજુ પણ એના પર સંશોધનો ચાલે છે. એટલે જો તમને એકવાર કોરોના થયો પણ હોય તો પણ એટલી જ સાવચેતી રાખવાની જરૂર છે. સ્પુટનિક રસીકરણના કોર્સમાં 2 શોટ માટે દરેક માટે અલગ વેક્ટરનો ઉપયોગ થાય છે. આ બંને શોટ માટે સમાન ડિલિવરી પદ્ધતિનો ઉપયોગ કરીને રસી કરતાં લાંબા સમયગાળા સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. બંને શોટ 21 દિવસના અંતરે લેવામાં આવશે અને તેને પ્રવાહી સ્વરૂપમાં -18 ડિગ્રી સેલ્સિયસ પર સંગ્રહિત કરવાની છે. તો જુઓ, પેરેલલમાં સરકાર જે આપણી કોલ્ડ સ્ટોરેજ ચેઇન જે છે તેને ડેવલપ કરવાનો પણ કામ કરે છે, બરાબર. જે પ્રદેશો ઠંડા છે ત્યાં તમે સરળતાથી રસીને સ્ટોર કરી શકો, પણ ભારત જેવા ગરમ દેશોમાં ને પણ ઉનાળાના ટાઈમમાં જ્યાં ટેમ્પરેચર ઇઝીલી ઓલમોસ્ટ ભારતના બધા જ ભાગોમાં 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર આપણને જોવા મળે, તો ત્યાં કોલ્ડ સ્ટોરેજ ચેઇન ઊભી કરવી બહુ જરૂરી છે, બરાબર. એવા બિલ્ડિંગ્સ બનાવવા પડશે કે જ્યાં આપણે આ વેક્સિનને સ્ટોર કરી શકીએ, બરાબર. તો જ અધરવાઇઝ વેક્સિન બગડી જશે. વેક્સિનનો જે કાર્ય થવું જોઈએ તે ઉપયોગ રહેશે નહીં, એનું સિગ્નિફિકન્સ રહેશે નહીં, બરાબર. તો એટલા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એની પણ અત્યારે એની ઉપર પણ કામ કરી રહી છે. નેક્સ્ટ છે આહાર ક્રાંતિ મિશન. તો પોષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સરકારે એક સમર્પિત મિશન આહાર ક્રાંતિની શરૂઆત કરી છે. આહાર ક્રાંતિ આ પહેલા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વિપુલ પ્રમાણમાં ભૂખ અને રોગોની સમસ્યાનું ધ્યાન કેન્દ્રિત કરવા પર આધારિત છે, બરાબર. તો જો ભારત સરકાર એવું ઈચ્છે છે કે જો બાળકને નાનપણથી, બરાબર, જે 5 વર્ષની ઉંમર સુધી હોય ત્યારે જ જો એને પૂરતું પોષણ આપી દેવામાં આવે તો એની જે રોગ પ્રતિકારક શક્તિ છે તે બહુ સારી ડેવલપ થશે અને જે ઉંમર થતા એની રોગો સામે જે લડવાની શક્તિ છે તે વિકસતી જશે અને એટલા માટે મેડિકલી કેવો બની જશે, સ્ટ્રોંગ બની જશે. તો એટલા માટે બેઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે સરકાર આના દ્વારા. આ પહેલ ભારતના પરંપરાગત આહારની સમૃદ્ધિ અને મૂલ્ય, સ્થાનિક ફળો અને શાકભાજીના ચમત્કારો અને સંતુલિત આહારની ઉપચાર શક્તિ પર પ્રકાશ પાડશે. હવે કોરોના ટાઈમમાં કેમ આ લાવવામાં આવ્યું છે? તો જુઓ, અત્યારે આપણને ખબર છે કે કાળો પીવાનું આપણને સલાહ આપવામાં આવે છે ડોક્ટરો દ્વારા, આયુર્વેદિક ડોક્ટરો દ્વારા, કે ભાઈ આદુ, મરી, મસાલા, તુલસીના પત્તા નાખો, આ નાખો, તે નાખો. તો આ બધા બહુ બેસિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે આપણને દરેક ભારતીય ઘરમાં જોવા મળે અને બહુ વર્ષોથી આપણા પૂર્વજો એનો મેડિસિનલ ઉપયોગ કરતા આવ્યા છે. પણ સમય સાથે આપણે જ્યારે એલોપેથી તરફ વળતા જઈએ છીએ ત્યારે આપણે આ બધા ઘરેલું જે ઉપચાર છે તેને ભૂલતા જઈએ છીએ. તો સરકાર એ સમજાવવા માંગે છે કે ભાઈ દરેક શાકભાજી જે તમે રોજ વાપરો છો, જે ફળ વાપરો છો, અથવા તો જે મરી મસાલા જે તમે ઘરમાં વાપરો છો તેનું એક આગવું મહત્વ છે, આપણા ખોરાક સાથે રિલેટેડ છે, તમારા બોડી માટે પણ એનું આગવું મહત્વ છે. શરદી થાય તો કેમ તમને હળદરવાળું દૂધ પીવાનું કહેવામાં આવે? કારણ કે હળદર પાસે એવો ગુણધર્મ છે કે જે તમારા કફને છૂટો કરીને એને મટાડી શકે. તો આ જ જ્ઞાન લોકો સુધી પહોંચાડવા માટે આહાર ક્રાંતિ મિશનની શરૂઆત કરવામાં આવી છે. કઈ કઈ સંસ્થાઓમાં સામેલ છે? પ્રવાસી ભારતીય એકેડેમિક એક સાયન્ટિફિક સંપર્ક, ગ્લોબલ ઇન્ડિયન સાયન્ટિસ્ટ એન્ડ ટેકનોક્રેટ્સ ફોરમ, વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન પ્રસાર એન્ડ ઓટોનોમસ બોડી ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ સંસ્થાઓમાં સામેલ છે. અને એનું મિશનનું સૂત્ર શું છે? ઉત્તમ આહાર ઉત્તમ વિચાર, અથવા તો સારી આહાર સારી સમજ શક્તિ. અમલીકરણની વ્યૂહરચના શું છે? તો સંદેશાઓ દ્વારા રેડિયો પર, ન્યૂઝપેપરમાં પોષણનું સ્વરૂપ શું છે અને કેમ પોષણ જરૂરી છે, તથા રમતોના સ્વરૂપો દ્વારા કેવી રીતે પોષણને બિલ્ડ કરી શકો તમે તેવી સૂચનાઓ આપવામાં આવશે, એનો પ્રચાર કરવામાં આવશે. આ સામગ્રી અંગ્રેજી તથા હિન્દી ઉપરાંત ઘણી બધી સ્થાનિક ભાષાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન રીતે પ્રદાન કરવામાં આવશે. આ પ્રોગ્રામમાં શિક્ષકોને તાલીમ આપવાનું કેન્દ્રિત કરવામાં આવશે, જેના બદલામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અને તેમના દ્વારા તેમના પરિવારો અને છેવટે મોટા પાયે સમાજ સુધી સંદેશો આપી શકાશે. મહત્વ શું છે? તો સંયુક્ત રાષ્ટ્રએ પણ 2021ને ફળો અને શાકભાજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે, જે આહાર ક્રાંતિ સાથે ખૂબ જ સારી રીતે કામ કરે છે. આગળ તે યુએનના
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3 ની સાથે અનુરૂપ છે, જે માનવ સુખાકારી પર ભાર મૂકે છે, જેનું ખાવાનું સારું છે તેની રોગપ્રતિકારક શક્તિ હંમેશા કેવી હશે, સારી જ હશે. તે આયુર્વેદ આધારિત પોષણના સમૃદ્ધ વિજ્ઞાનને રોજિંદી પ્રેક્ટિસમાં લાગુ કરવામાં પણ મદદ કરશે. અને કેમ ભારતમાં પોષણ પર ભાર મૂકવાની જરૂર છે, કારણ કે આપણે બહુ ભૂખમરા માટે આપણે બહુ સારું કામ કર્યું નથી, આપણે આગળ વધ્યા છે, પણ જે સ્તરે અને જે સ્પીડથી કામ થવું જોઈએ તે અંગે આપણે હજુ પણ કામ કરી શક્યા નથી. તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020માં ભારત 107 દેશોમાં 94માં ક્રમે છે. જુઓ કેટલો પાછળ છે આપણે, બરાબર. 27.2 ના સ્કોર સાથે ભારતમાં ભૂખનું સ્તર છે જે સિરિયસ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે, ગંભીર કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. અને આપણે આગળ પણ ઘણી બધી વાર ચર્ચા કરી છે કે કોરોના પીરિયડ પછી આ જે ભૂખમરાની જે સમસ્યા છે તે ઓવરઓલ વર્લ્ડમાં કેવી થવાની છે, વર્સ થવાની છે, વધવાની છે, બરાબર. સૂચકાંકો કયા કયા છે, તો ભારતની 14% વસ્તી કુપોષિત છે 2017-19માં, 2011-13માં આ જે પરસેન્ટેજ હતા તે 16.3% હતા. જો આપણે ઓછા કર્યા છે આપણી કુપોષિત વસ્તીને, પણ જે સ્પીડથી થવી જોઈએ તે સ્પીડથી આપણે આગળ વધતા નથી. એનું મુખ્ય એક કારણ શું છે કે આપણે ત્યાં જે મેડિકલ સુવિધાઓ છે તેનો અભાવ છે, જનસંખ્યા જે છે તે ઘણી વધારે છે, બરાબર. તો એને લીધે આપણે આ બધી વસ્તુઓ પર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. ચાઇલ્ડ વેસ્ટિંગ જે 2015-19માં 17.3% થયું છે, તે 2010-2014માં 15.1% હતું. ચાઇલ્ડ સ્ટન્ટિંગ 34.7%, જેમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે 2000માં 54%થી વધીને હવે માત્ર કેટલું રહ્યું છે, 35% કરતા પણ ઓછું થઈ ગયું છે. તો અને બાળ મૃત્યુ દર તો 7.7% જે 2012માં 5.2% હતું. તો જો ચાઇલ્ડ મૃત્યુ દર કેવો છે, વધ્યો છે, બરાબર. તો આપણે એના પર પણ કામ કરવાની જરૂર. તો આ તો આપનું આજનું લેક્ચર, આઈ હોપ તમને દરેકને સમજ પડી છે. જો કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.